હિતાવા નથી. બિલકુલ રુઝનજી, આપની પાસે આવું છું. જે આપણે જુદા જુદા કિસ્સાની વાત કરીએ છીએ, રાજકારણની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે છે તો એમાં પણ એક જ્યારે જે તે યુવતી કે યુવક હોય અને એ કેસમાં પણ વાત કરીએ તો આપણે એવું જોતા હોઈએ છીએ કે એને એમ થાય કે મારે આ પદ જોઈએ છે, મને તાલુકા લેવલનું પદ જોઈએ છે, મને જિલ્લા સ્તરનું પદ જોઈએ છે, રાષ્ટ્રીય લેવલે મારે આવું છે. અને એના માટે પણ જો ક્યાંક કોમ્પ્રોમાઇઝની વાત આવી શકતી હોય છે, લાગે છે આવી કોઈ શક્યતા હોય? સી, તું જ પહેલાથી હું, કારણ કે લેટ અસ સે હવે પોલિટિકલ કોઈ પણ, હું તો કહું છું કોઈ ભી સર્કલ ની વાત કરો, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી પોલિટિકલ ક્ષેત્રમાં આગળ આવવા માટે બેન તમે જોડે થયું હતું કે નહીં, એની જોડે થયું હતું તો એ કેમ નહીં બોલતી? ઓબ્વિયસલી નથી બોલવાની, પણ હવે જેમ જેમ માણસો કહી શકાય કે ક્યાંક પૈસાની લાલસા હોય અથવા તો ક્યાંક કેરિયર ની હોય અથવા તો ક્યાંક બંને. હું ફરી કહું છું, મારે નમિયા બીવી રાજી ક્યાં કરેગા કાજીમાં, મારે નથી પડવું, બરોબર છે એમાં, પણ મારે જ્યાં તમે જબરજસ્તી કરો છો એ પડવું છે. હવે અત્યારે આપ યુવરાજસિંહ ભાઈએ જે સરસ વાત કરી કે એ લોકો 10 વર્ષ પછી કેમ જાગ્યા, પહેલા કન્સેન્સ્યુઅલ હોય, કન્સેન્ટેડ હોય. હવે મારે એમ કેવું છે કે ચલો પહેલા કન્સેન્ટેડ હોય હું ના નથી પાડતી, અને પછી એ લોકોને નેગેટિવ પબ્લિસિટી હોય તો એને બી પછી 10 વર્ષ પછી તો લાગે ને કે હવે હા હવે મારે આનું નામ બગાડવું છે, હવે મારે નામ બગાડવું છે. પહેલો પણ બીજું કે જયારે બી આ થતું હોય ને, તમે જો કોઈક ના કોઈક પ્રૂફો છૂટ્યા જ હોય, મેબી મેડિકલ પ્રૂફ હવે ના મળતા હોય પણ દેખેલા છે, મારી જોડે કંઈક થયું એટલે મેં કોઈક જોડે તો કીધું જ હોય, ને કોઈકે મને પાછી FOC ફ્રી ઓફ કોસ્ટ એડવાઇસ બી આપી કે હવે ચૂપ બેસ ને, તમે લોકોને બધાને થશે કે અત્યારે લોકો કેમ જાગે છે. એ વખતે એવું એન્વાયરમેન્ટ નહોતું, કોઈ બહેનોને બિલીવ નહોતું કરતું. હવે ધીરે ધીરે એન્વાયરમેન્ટ ખબર પડી કે ના આ ભૂલો છે. એક્ઝામ્પલ આપણે ચેતન ભગત યા આ બીજા કોણ રજતભાઈ કે જે દાદાની વાત કરી, એ લોકોએ કેમ માફી માગી? કારણ કે એ લોકોને રેકોર્ડિંગ્સ હતા, એટલે એ લોકોએ સોરી બટ મારવી માગવી જ પડે માફી, એ લોકો પાસે કોઈ ચોઈસ નથી, પ્રૂફ હતું, હા પ્રૂફ હતું. પણ આ બીજા લોકો એટલે પ્રૂફ નથી, જેને કે લેટર આલોક નથી જ વાત કરીએ અત્યારે કે જ્યાં રેપ થયો હશે પણ કારણ કે કંઈક આવ્યું હશે, એ લોકો કંઈક મેડિકલ હશે પેલી પાસે પડેલું, પણ મેં એને કોઈ બીજાએ કર્યું હશે. 10 વર્ષ પહેલામાં DNA ટેસ્ટ બી નહોતો, કારણ કે તમને કહું મારે કોઈનું બદનામ નથી કરવું, મારે બદનામ નથી કરવું, પણ ઘણી વાર તો પેલું યુ નો હસબન્ડ વાઈફમાં બી ઘણી વાર પેલો હસબન્ડ વાઈફ પર શક કરીને કહે કે આ મારું છોકરું કે ની કોણ પ્રૂફ છે, તો સારું છે DNA ટેસ્ટ આવે છે. એટલે એવું બી ઘટિયા પણ મેં જોયા છે હસબન્ડોના, એટલે મારે એમાં અત્યારે એ મિક્સ નથી કરવું. પણ મારે એમ કેવું છે કે આ પોતાની જાતને બચાવવા, લોકો હવે આટલા જુઠ્ઠા પર કરે છે અને હવે જૂની વાતો કરે છે, અરે કહે છે કે કોઈ બીજું હશે ના, એટલે સી નો ધીસ ઇઝ લેટ અસ એક્સેપ્ટ ઇટ. તો તમે કર્યું છે તો એક્સેપ્ટ કરો. બીજી વાત, આઈ એમ સરપ્રાઈઝ કે લેટ અસ ચેતન ભગત આટલો ઇન્ટેલિજન્ટ, આટલો નોલેજેબલ, આટલું સરસ સરસ લખે જેમ પેલો બાબુજી, તો યુ નો આપણું મગજ ચાલવાનું બંધ થાય છે કે આ ભાઈઓને આ લોકોને શું એવું પુરુષોને થઈ જાય છે કે તમે આવા બધા નાટક કરો છો. બિલકુલ રુઝનજી, હવે સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે, સમાજમાં સામે આવે છે, એક બાજુ આપણે શિક્ષિત અને સંસ્કારી બાજુની આપણે વાતો કરતા હોય, પરંતુ ત્યાં જ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે ખાસ કયા એવા કારણો હશે કે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે? સૌથી પહેલા પાવર નશો ચડે, કઈ તમે આ એક્ટર ની વાત કરો, સ્પોર્ટ્સ ની જેની બી વાત કરો, એને એક નશો હોય કે હું જ સર્વસ્વ છું, મારે આ પદ ઉપર પોલિટિશિયન ની જ વાત કરો, બધા જ મારા, તમે પેલા શાઇની આહુજાનો કેસ નહોતો જોયો કે ભાઈ બધા જ મારા વશમાં છે, હવે કોઈક ના પાડે એટલે લોકોની ઈગો હટ થાય, એટલે એ લોકોનો પાવર બતાવવા માંગે, અને જ્યારે એ લોકોનો પાવર બતાવે ત્યારે પેલી છોકરી ના પાડે, કારણ કે તો એ લોકો થાય કે મને કોઈ કે ના કે ધે કાન્ટ ટેક નો એઝ એન આન્સર, અને એટલે એ લોકો એના પર હાવી પડે અને એને લેસન શીખવાડે. અને તમે એટલું એક મિનિટ બેવી કહી દો, લેસન શીખવાડે પછી બી પેલી બીજી તમારે કઈક ના કઈક લાઈફમાં કોમ્પ્રોમાઇઝ થયા હશે, વાંધો નથી, કર્યા છે બિલકુલ વાંધો નથી, પણ હવે જેને તમારી જોડે શોષણ કર્યું હોય એને તમે ઉઘાડા પાડો તો જ બીજી બહેનોને તાકાત મળશે, ને તો જ આ ભાઈઓ બીસે કે નેક્સ્ટ ટાઈમ, આ ભાઈઓ એટલે જે આ કરે છે, હા બીજા વાળા નહીં, કહેશે કે નેક્સ્ટ ટાઈમ બીસે કોઈ બહેનને ટચ કરવા માટે કે બોસ હવે અમે છૂટશું નહીં, અમને અમે અમે ફસી જઈશું, પ્લીઝ સી ટુ ઇટ કે તમે આ કરો. ને અત્યારે જ આ હાલના થઈ શકશે, ન તો આપણું જે ફ્યુચર જનરેશન છે, નહીં તો એ ફ્યુચર જનરેશન બરબાદ થઈ જશે. બિલકુલ. તો રુઝનજી, આપ ખાસ આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. સાથે જ યુવરાજજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ અહીંયા આવ્યા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહેશે કે મી ટુ